તારીખ 21 જુલાઈ, આજનો દિન મહિમા, ગુજરાતીમાં લખનાર વિશ્વકવિ ઉમાશંકર જોશી. કવિતા લિપિ શોધાયા પછી અને કાગળની શોધ થયા પછી અને છાપખાનાની શોધ થયા પછી બહુ વધારે ઝડપથી પ્રચારમાં જાય, પણ મુખ્યત્વે તો એ કંઠ દ્વારા રજૂ થાય અને કાન દ્વારા ગ્રહણ થાય. કાનની કળા છે. ઈડર પાસેનું નાનું એવું બામણ ગામ, આ ગામમાં તારીખ 21/7/1911 ના રોજ ઉમાશંકર જોશીનો જન્મ થયો. આ ગામમાં કુદરતે અફાટ સૌંદર્ય વેરી દીધેલું. આ બાળકને થયું કે ઈશ્વરની આ કવિતાને હું મારા શબ્દોમાં ઢાળું તો. એણે પ્રકૃતિ અને માનવ જીવનને સાંકળી લઈને કવિતાઓ લખવા માંડી. ભૂમ્યા વિના એમણે અનેક ડુંગરો ભૂમ્યા, પછી એની કવિતા બનાવી. ભૂમ્યા વિના મારી બમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોમી હતી, જોમીતી કોળતરોની જોમીતી કંદરા રોતા ચરણાની આંખ લોવી હતી. સુના સરવરિયાની સોનેરી પાળી હંસોની હાર મારી ગણી હતી, ડાળે જોલંત કોક કોકિલાને મારે અંતરની વેદના વણવી હતી. આ સફર એમ જ ચાલતી રહી અને એક ઉત્તમ કોટીના કવિ આકાર પામતો રહ્યો. ઉમાશંકર જોશી એમનું નામ. અભ્યાસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણનો અને કાકા સાહેબના અંતેવાસી થવાનો એમને લાભ મળ્યો. નખી સરોવર પર શરદ પૂર્ણિમા એ તેમનું પ્રથમ કાવ્ય અને વિશ્વ શાંતિ એ તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ. ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે રશિયા પણ ગયા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે પણ રહ્યા હતા. એમના સઘળા કાવ્યોનો સંગ્રહ સમગ્ર કવિતા નામે પ્રગટ થયો. ઉપરાંત સાપના ભારા જેવા નાટકો, વિસામોલ જેવા નવલિકા સંગ્રહો, ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો અને પારકા જણિયા જેવી નવલકથાઓ તેમણે ગુજરાતી સાહિત્યને ભેટ ધરી છે. ઉમાશંકરે કવિતાના કેમેરાને કેટલાક વિવિધ એંગલે ગોઠવ્યો હતો. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી કહેનારા ઉમાશંકરે આત્માના ખંડેર પણ લખ્યું. રાજ્યસભામાં થયેલી તેમની નિયુક્તિ બહુમુખી પ્રતિભાનો ખ્યાલ આપે છે. હેમચંદ્રાચાર્યની જન્મ જયંતિના ઉત્સવમાં તેઓ તિથલ ગયા, પરંતુ એકાએક બીમાર થયા અને ઈસવીસન 1988માં તેમનું નિધન થયું. ગરવી ગુજરાતના ગૌરવ સમા આ સારસ્વત સ્વયં સરસ્વતીનો પ્રસાદ છે. ગુજરાતી કવિતાનો ઉલ્લેખ થાય અને ઉમાશંકર જોશીનો ઉલ્લેખ ન થાય એવું કદી ન બને, એ જ બતાવે છે ને આ કવિ ત્યાં પણ પહોંચેલા જ્યાં ન પહોંચે રવિ. ઉમાશંકર જોશીના જ શબ્દોમાં કહીએ તો, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે.